અત્યારના સમયમાં જ્યારે કોઈ એવી પંક્તિ આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ, ત્યારે પંક્તિ આપણને ગમી તો બહુ જ જાય છે, પણ ક્યાંક એવું બનતું હોય છે ઘણી વખત, આ મહદઅંશે નહીં કહું પણ ઘણી વખત એવું કે એ પંક્તિ કોણે લખી છે કદાચ આપણને એટલો ખ્યાલ નથી આવતો, પણ પંક્તિ ગમી જાય ત્યારે આપણે તરત જ અત્યારે તો વોટ્સએપ કરી દઈએ, ફેસબુક ઉપર સ્ટેટસ મૂકી દઈએ, ફેસબુક ઉપર થી લઈને પાછું વોટ્સએપમાં સ્ટેટસ મૂકી દઈએ, તમામ રીતે આ મેસેજ ફોરવર્ડિંગનું આપણે કામ કરતા હોય છે. દરેક વ્યક્તિ અત્યારે કહેવાય તો દરેક વ્યક્તિ કવિ બની ગયો છે તેવું લાગે છે, કે દરેક સમયે કોઈ પણ એવો પલ આવે છે કે જ્યારે તે બહુ જ ખુશ હોય છે તો તેને કંઈક ખુશીની કવિતાઓ વાંચવાનું મન થાય છે, ખુશીના એવા ગીતો સાંભળવાનું મન થાય છે, બહુ દુઃખમાં હોય છે તો સેડ સોંગ્સનું બહુ જ મોટું લિસ્ટ આપણી પાસે છે. એટલે દરેક વ્યક્તિ તેના જાણતા અજાણતા કહી શકાય તે કવિની લાઈફ તો જીવે છે ક્યાંક ને ક્યાંક. જે વાત અહીંયા મહત્ત્વની બાબત છે કે જ્યારે કવિની લાઈફ આપણે જીવતા હોય તો આપણે આજે એક એવા જ કવિની વાત કરવાના છે કે જેમણે કહેવાય કે પ્રેમ માટે, કવિતાઓ માટે, કાવ્યો માટે રાજગાદીનો ત્યાગ કર્યો. જી હા, એવા ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી એટલે કે કલાપી, કે જેમની આજે પુણ્યતિથિ છે અને આજે એમને આપણે યાદ કરવાના છે. નમસ્કાર, હું રેશમા, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. આજ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું અને એવા બે વ્યક્તિ વિશેષની આપણી જોડે મુલાકાત કરાવીશું. તેમની જોડે પણ એમના વિશે ઘણી બધી માહિતીઓ જે લોકો જાણતા નથી જાણે છે, કવિતાઓ, કવિતાની પંક્તિઓ કેવી રીતે આ તમામ તેમની લાઈફ જીવ્યા છે તેની વિશે ચર્ચા થશે. અને આ ચર્ચામાં અમારી જોડે હરદ્વાર ગોસ્વામી જે કવિ છે અને મનીષ પાટડિયા ડાયરેક્ટર એક્ટર 25 વર્ષથી આ ક્ષેત્રમાં છે, રંગભૂમિ સાથે જોડાયેલા છે. આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌપ્રથમ વાત હરદ્વારજી, ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી આ નામ બોલીએ એમાં જ ઘણું બધું આવી જાય છે, એક એવો પ્રાઉડ આપણને દેખાય છે, એક નામ બોલવાની મજા પણ એવી આવે છે, તેમાં કલાપી તેમાં પણ ઘણું બધું કહેવાય જાય છે. શું કહેશો, આજે પુણ્યતિથિ છે એમની, આજે પણ આપણે એમને ખૂબ સારી રીતે યાદ કરીએ છીએ, તો એઝ અ કવિ તરીકે આપ શું કહેવા માંગશો? બિલકુલ, આજે અક્ષરદેહ આપણી વચ્ચે તો એ નથી, પણ અક્ષરદેહ આજે પણ એ આપણી આસપાસ હોય એવું સતત લાગ્યા કરે છે. આપે રેશ્માજી જે પ્રારંભમાં ઉલ્લેખ કર્યો કે આજે વોટ્સએપ ખોલીએ તો એવું લાગે કે દરેક વ્યક્તિ કવિ છે એવી અનુભૂતિ થાય છે, ત્યારે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપી એમણે રાજા હતા અને એમને અંદર લાગણી સંવેદનશીલ વ્યક્તિ તો હતા જ, એટલે એને થયું કે મારે પણ કાવ્ય સર્જન તરફ જવું છે, પ્રયાણ કરવું છે, અથવા હું જઈ રહ્યો છું. તો એમણે એમની રીતે માંડણી તો કરી, પણ એની પહેલાં ગુજરાતી ભાષાના જે વિદ્વાન સર્જકો હતા એમની મુલાકાત કરી, એનો સંસર્ગ કર્યો, સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને એમને લાગ્યું કે મારે ગઝલ તરફ જવું છે, તો અરબી ફારસીનો અભ્યાસ, ઉર્દૂનો અભ્યાસ પણ એમણે કર્યો. તો આ સજ્જતા એ સમય અને આજે આપણે જે વોટ્સએપના જે કવિઓ છે એની વચ્ચેનો તફાવત છે. જી, એકદમ વાત સાચી છે આપની હરદ્વારજી. પણ કવિની જ્યારે વાત કરીએ, એ જ લોકોને જો પૂછીશું કે કવિ એટલે શું, કે કવિ વિશે બે પંક્તિ બોલવામાં આવે, કે આ જે પંક્તિ લખી છે તેના વિશે જો બોલે તો તેને નહીં ખ્યાલ હોય, એ પોતાની લાગણીઓને તેના સાથે જોડવાની કોશિશ કરશે અને ત્યારબાદ તે ફોરવર્ડ કરે કે એને સમજવાની કોશિશ કરે. મનીષજી, રંગભૂમિ સાથે જોડાયેલા છો 24-25 વર્ષ થયા છે આ ક્ષેત્રમાં. મહત્વની બાબત કે ગુજરાતી રંગભૂમિની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો એ આજે પણ આ વારસો જે કહેવામાં આવે, કવિઓનો જે વારસો છે, કવિતાઓ છે, ગીતો છે, એ બધું જ સાચવીને બેસેલો છે અત્યારે, અને આપ તેમની સાથે જોડાયેલા છો. શું કહેવા માંગશો કલાપીજી વિશે? કલાપીજી વિશે બહુ સરસ મજાનું એક નાટક પણ થોડા વખત પહેલાં થયું હતું લોકો સુધી. કલાપી એ નાટ્યના ફોર્મમાં પણ પહોંચ્યો એક કવિ. અમરેલી જિલ્લાના લાઠી ગામમાં જન્મેલા, રાજવી પરિવારમાં જન્મેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, એની તમામ રચનાઓ તમે એક થિયેટરનો માણસ હોવાથી એવું કહી શકું કે રચના જ્યારે તમે પઠન કરો એટલે એક દ્રશ્યો તમારી સામે ઉપસી આવે. એવું સુંદર આલેખન કલાપીનું હતું. તમે એવું કહી શકો કે એ કવિતાના માધ્યમ પર, કવિતાના શબ્દોથી
એક નાટકનું પણ કદાચ એક દ્રશ્યનું પણ એ નિર્માણ કરતા હતા. જી, અને એ જ કવિની સફળતા છે કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે તમામ આપણે ઇમેજિન કરી શકીએ છીએ, આપણી નજર સમક્ષ એને જોઈ શકીએ છીએ, તે જ કવિની સૌથી મોટી સફળતા. હરદ્વારજી, સૌપ્રથમ વાત કે અત્યારની એ જો જનરેશનની વાત કરીએ, તો અત્યારના લોકોની વાત કરીએ કે કે ત્યારના રાજાઓની જો વાત કરીએ, આપણે થોડું હું આપને બહાર લઈ જઉં છું કે જે રાજાઓ હતા તો પોતાનું રજવાડું સાચવવાનું, રાણીઓને સાચવવાની અને રાજ કરવાનું, રાજગાદી માટે એટલી લડાઈઓ થતી હતી, આ તમામ બાબતો આપણે જોઈ છે. પણ આ કવિ, હવે કવિ આવે ત્યાં જ સેક્રિફાઈસ તો આપણે ઇઝિકવલ ટુ કરી શકાય છે, તેમ છતાં પણ રાજ્યાભિષેક થયો 21 વર્ષની વયે, અને ત્યારબાદ એમને એટલું કવિતાની અંદર પ્રેમમાં એટલા એ પોતાની જાતને ભેળવવા માંગતા હતા, પોતાને સમય આપવા માંગતા હતા, તો રાજગાદીનો પણ તેમણે ત્યારે ત્યાગ કર્યો. એટલે આ કેટલું મોટું આપણે બલિદાન તે સમય માટે કહી શકીએ કે જ્યારે તો રજવાડાઓ ત્યારે ચાલતા જ હતા. બિલકુલ, આમ તો આપે કહ્યું એમ 21 વર્ષે એમનો રાજગાદી પર એ બિરાજિત થયા. આમ તો 21 એ શુકનનો આંકડો છે, પણ કલાપી માટે સુખની આળ સાબિત નહોતો થયો. અને આટલી મોટી આજે જ્યારે એક નાની એવી એક કોર્પોરેશનની ટિકિટ મેળવવી હોય તો એની પણ એક તડાફડી બોલતી હોય છે, અને લોહીજાણ યુદ્ધ થતા હોય છે, ત્યારે આટલી મોટી રાજગાદી એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એનાથી દૂર થવા માટે એ તત્પર થયા હતા. એટલે એની અંદર જે સંવેદનાનો ધોધ, સાચુકલા કવિ નો મિજાજ કેવો હોઈ શકે એ કલાપી પાસેથી આપણે જાણી માણીને પ્રમાણી શકીએ છીએ. અને વાત રહી કે સંવેદનાનો માણસ હોય એટલે એને ખટપટમાં રસ ન હોય, બહુ સ્વાભાવિક છે. અને કલાપી તો પ્રણયના માણસ હતા, પ્રકૃતિના માણસ હતા, એટલે આ બધું એને ન જ ગમે. અને કલાપી એ જે કર્યું, જે ખુદદારીને ખુમારી, એ કંઈ નવી વાત નથી. આપણી જે પરંપરા છે, આપણી જે મધ્યકાલીન પરંપરાથી લઈને અત્યાર સુધીનો જો ઇતિહાસ આપણે તપાસીશું, તો આ રાજગાદીને આમ એ મીરાબાઈ હોય તો એ રાણાને ચાલ તારું રાજ્ય નથી જોઈતું, ઠોકર મારીને નીકળી જાય છે એ કૃષ્ણ પ્રીતિ માટે થઈને. એમ બહુ જ બધા કિસ્સાઓ આપણા ઇતિહાસના પૃષ્ઠો વચ્ચે દબાયેલા છે, એને આપણે ક્યાંક ખોલીશું તો બહુ જ એક ભવ્ય ઇતિહાસ આપણી સામે આવશે. ખૂબ જ સાચી વાત કહી આપે મનીષજી. જે પ્રકારે આપણે અત્યારે અહીંયા વાત કરી, ખાસ કરીને કે કેવી રીતે આ વસ્તુ થાય, પણ કલાપીજીની જો વાત કરવામાં આવે તો ગજબનું એમનું કોમ્બિનેશન કહી શકાય કે એક તો એવું લોહી કે જે રજવાડાઓનું હતું, અને એક બાજુ કવિની જે સંવેદનશીલતા, એટલે આ કોમ્બિનેશન છે એ ક્યારેક જ જોવા મળે. અને આપણે જો નોર્મલી ઇમેજિનેશન કરીએ તો એવું જ કહી શકાય કે રાજગાદી જ લીધી હોય, કવિ પોતાના કવિ વૃત્તિને દબાવી જ દીધી હોય, પણ અહીંયા ક્યાંક ઓપોઝિટ થયું છે. શું કહેશો આપ એ બાબતે? ત્યારે વર્ષો પહેલા કવિ કલાપી રાજા એમાંથી કવિ થયા. અનફોર્ચ્યુનેટલી આપણો રાજા, આપણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ કવિ છે. તો એ સમયાંતરે કાલાંતરે આવા લોકો, આવા રાજાઓ આપણને મળતા જ રહ્યા છે. કલાપી વિશે હું એટલું કહીશ કે એનું જે તખલ્લુસ છે કલાપીજીનું, એ ક એટલે કવિ, લાઠીના છે એટલે લા, અને પી એટલે પીર, કવિતાનો પીર છે આ વલીઓ હતો. આ મારું એવું માનવું છે. અને સંપ્રત સમયમાં પણ આપણી પાસે છે, ત્યારે પણ કવિ હતા કલાપી, આવા સંવેદનશીલ રાજાઓ આપણને મળતા જ રહ્યા છે. હરદ્વારજી, તે સાથે સાથે જો વાત કરવામાં આવે કે નાનપણથી જ તે લાગણી પ્રધાન સાહિત્ય અને કુદરતી સૌંદર્યનો તે ઘણો શોખ ધરાવતા હતા, કોઈ એવી કવિતાની તેમની ખૂબ જ સુંદર રહી હોય તેવી એક બે પંક્તિઓ? બહુ જ બધી પંક્તિઓ છે કલાપીની. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, તો આખી જે એમની પ્રકૃતિ પ્રત્યેની જે નિષ્ઠા છે, આપણને તો કાશ્મીરના પ્રવાસની એમની એક આખી સરસ નિબંધની લીલિયા વિહાર આપણને મળે છે. અને એ જે શબ્દો થકી અંકિત થયા છે, જે અભિવ્યક્ત થયા છે, એ બહુ જ અદ્ભુત છે. આપણી પાસે જે પત્રો છે, એ હવે તો લગભગ પત્રની પરંપરા લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ છે વોટ્સએપ અને ઈમેલના સમયની અંદર, પણ એ જે પત્ર પરંપરા નિમિત્તે સાહિત્ય જે કલાપીએ આપ્યું છે એને પણ એક જુદી રીતે જોવા જેવું છે. કલાપીની એક નાની એવી વાત, એ પ્રવાસમાં ગયા અને એ દરમિયાન એક પક્ષી એમને બહુ જ ગમી ગયું,
એ લઈને આવે છે. ખૂબ એમનું અવાજથી માંડીને એનું સૌંદર્ય, એની લવચિકતા એને પસંદ પડી ગઈ. એ લઈને આવે છે અને જે આવે છે અને આવીને રાજમહેલમાં મૂકે છે અને એની સાથે જ એ પક્ષીનું પિંજરાનું બારણું ખોલી નાખે છે અને પક્ષી આકાશમાં ઉડી જાય છે. ત્યારે પૂછવામાં આવે છે કે આ શું કર્યું તમે, છેક આટલે દૂરથી કાશ્મીરથી છેક આ પક્ષી લાવ્યા જે તમને ખૂબ ગમતું હતું અને અહીંયા રાજમહેલમાં લાવીને છોડી મૂકી. ત્યારે જે વાત કરે છે માત્ર એક કવિ જ કહી શકે. એણે કહ્યું કે કોઈને પણ બંધન ન હોવું જોઈએ, મને બંધન પસંદ નથી, તો આ પક્ષીને પણ બંધન ક્યાંથી ગમે. અને મૂળ પક્ષીનું ગંતવ્ય સ્થાન, એની મંઝિલ એ આકાશ છે, તો હું કોઈની મંઝિલમાં અવરોધરૂપ બનું તો એ મને પસંદ નથી. જી, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આ એક કવિ જ કહી શકે અને તેમાં પણ એમના ગુણોની વાત હું મને છે ફરીથી ત્યાં જ આવીશ કે કોમ્બિનેશનની જે મેં વાત કરી, આ કોમ્બિનેશનને હું એટલા માટે કહું, હરદ્વારજી આપ પણ એ વાતે સહમત થશો કે એક રાજા જેવો માણસ, એટલે આપણે જોઈ શકીએ કે રાજાની અંદર કેવા પ્રકારની ખુમારી હોય. કોઈ બી જગ્યાએ યુદ્ધ થાય છે તો જવું પડે, કોઈ પણને કાપવું પડે, મારવું પડે, એ પ્રકારની એક ખુમારી આપણે એક રાજાની અંદર જોતા હોઈએ છીએ. અને બીજો જ એક પાસું આટલી સંવેદનશીલતા આ પક્ષીની જો આપણે વાત કરીએ, એટલે આ ગજબનું કોમ્બિનેશન જ કહી શકાય. મનીષજી, તે સાથે સાથે જ આપણે ગમતી એવી આમની એક કોઈ એવી પંક્તિઓ કે જે એકદમ હાર્ટને ટચ થતી હોય તો અમને જણાવો. તમે વાત કરી સંવેદનશીલતાની, તો કવિ કલાપીએ પોતે સ્વયં પ્રેમનો પર્યાય હતા. એમની રાશિના પ્રેમમાં હતા, એ ઉચ્ચ નીચનો ભેદ પણ ત્યાં નહોતો. વર્ષોથી, એટલે કદાચ હું 10 વર્ષનો ત્યારે પણ આ કવિતા જે હું બોલવા જઈ રહ્યો છું એ મને ખ્યાલ છે. અને આ જ કવિતા આપે કહું એમ વોટ્સએપમાં ને એમાં અનેક લોકોના નામે મુકાઈ હશે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. બહોત અચ્છે. માશુકોના ગાલની લાલી મહી લાલી, અને જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. બહોત અચ્છે. જોવું અહીં ત્યાં આવતી દરિયાની મીઠી લહેર, વાહ વાહ, એની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. બહોત અચ્છે. ને તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા છે ઝૂમખા. બહોત અચ્છે. તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા છે ઝૂમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. ક્યા બાત હે. આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં, આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. ક્યા બાત. ને આકાશથી વર્ષા થતા છ ખંજરો દુશ્મન બધા. બહોત અચ્છે. આકાશથી વર્ષાવતા છ ખંજરો દુશ્મન બધા, યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની. બહોત અચ્છે. ને દેખી બુરાઈ, અદ્ભુત શેર છે બહુ સરસ, કે દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની, ધોવા બધા એ પાપને ગંગા વહે છે આપની. બહોત અચ્છે. આ સુંદર રચના, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. જેમાં કહેવાય રચના જે આજે પણ એટલી જે છે એ લોકોની વસ્તુ છે, પૂરી તો નહીં પણ જે આગળની બે લાઈન આજે પણ લોકો એકદમ બિંદાસ બોલે છે, એટલે એમાં જ કવિ જીવે છે કે સદીઓ સુધી આપણે તેમની ગેરહાજરીમાં પણ તેમને યાદ કરતા રહીએ, એ જ મહત્વની બાબત છે. હરદ્વારજી, તેમને મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રોમાં પણ તેમની માનવતા દેખાય છે, તેના વિશે થોડી અમને આપ ઝાંખી કરાવશો? બિલકુલ. એક સહજતા જે છે, નહીતર આપણે જાણીએ છીએ કે કોઈ મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય તો એના કેવા પ્રોટોકોલ્સ હોય. એ સમયમાં રાજા રજવાડાના તો આપણા આજના સમયના જે મુખ્યમંત્રીના પ્રોટોકોલ્સ એની કરતાં પણ લગભગ 5 કે 10 કરી શકાય એવા પ્રોટોકોલ્સ હતા. પણ કલાપીએ ક્યારેય એ પ્રોટોકોલ પ્રમાણે ચાલ્યા નથી. એ ક્યારેય રાજાનો મુગટનો ભાર એના મસ્તિષ્ક પર આવ્યો નથી. એ સહજતા જ, એ ક્યારેય ક્યાંય કોઈને પણ એ સહજતાથી મળી શકતા હતા. અને માનવી અભિગમ જે મનીષભાઈએ વાત કરી કે એમની દાસી જે સાથે આવી, તો એ જે પ્રકારની સતત કામ કરતી હતી, જે પ્રકારની ફેસિલિટીઝ રાણીઓને અથવા તો જે વિશેષ વ્યક્તિઓને મળતી હતી એ જ એને પણ મળતી હતી. તો આ પ્રકારની સહજતા, અને કદાચ એનું એક કારણ એ પણ હશે કે એ કવિ હતા અને સંવેદનશીલ માણસ રાજકારણમાં જાય ત્યારે બહુ આનંદ થતો હોય છે. એ મોરારી બાપુએ એકવાર બહુ સરસ વાત કરી હતી આપણા જાણીતા
ચિંતક ગુણવંત શાહ એનું અભિવાદન થઈ રહ્યું હતું અને ત્યારે એ સમયના મુખ્યમંત્રી આનંદીબેન હાજર રહ્યા હતા. ત્યારે મોરારી બાપુએ જે શબ્દ પ્રયોગ કર્યો હતો કે રાજસત્તા એ જ્યારે શબ્દ સત્તા પાસે જાય ત્યારે મને બહુ જ આનંદ થતો હોય છે. તો કલાપીમાં તો રાજસત્તા પણ હતી અને શબ્દ સત્તા પણ હતી, એટલે એ સંવેદના આજના રાજકારણમાં ક્યાંક અલોપ થઈ ગઈ છે. આજે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર લઈને શોધવા જવું પડે એવી સ્થિતિમાં ઊભા છીએ. એકદમ સાચી વાત છે. એટલે જ આજે પણ આપણે અટલ બિહારી વાજપેયીને યાદ કરીએ છીએ કે જે એમની કવિતાઓથી જ્યારે એ બોલતા હતા ત્યારે લોકો એમને સાંભળવા માટે ખાસ કરીને તેમની કવિતાઓમાં જ તે એટલા ચાફકા મારી દેતા હતા સામેવાળાને કે કદાચ સામેના પક્ષમાં એવું જરૂરી નહોતું કે સામેનો પક્ષમાં પણ કોઈને કવિતા આવડતી હતી, પણ એ એક છટા જે છે. અને આજે પણ આપ બંને પણ એ વાતે સહમત થશો કે જે પંક્તિઓમાં કવિતાઓમાં કે કોઈ એવા શેરમાં જે વાત કહેવાય છે તે કદાચ બુક્સની બુક્સ જો લખાય ને તો એ નથી કહેવાતી, એક્સપ્લેન જ નથી થતું. એટલે જ લોકો કહેતા આવે છે કે આ શબ્દ નથી મળતા, હું તને આવી એક પંક્તિ કહી દઉં છું, કોઈની પણ ફોરવર્ડેડ હોય છે એનું. આ એક વાત છે, પણ આ લખેલું જે છે એ અત્યારે આપણી પાસે છે મનીષજી. તે સાથે સાથે રંગભૂમિની અંદર જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વ, મેં શરૂઆતમાં જ કહ્યું કે એક વારસો સંભાળીને રાખ્યો છે આજના આજની જનરેશનને, ખાસ કરીને કેવા કવિઓ હતા, કેવા પ્રકારના નાટકો લખાતા હતા, એ તમામ બાબતો આજની જનરેશન સામે પીરસાય છે. તેમ છતાં પણ આપને એવું લાગે છે કે હવે નવી જનરેશન માટે થોડું એવું મોડિફાઈડ કરીને એમને પીરસવું પડે છે આપના એક્સપિરિયન્સ મુજબ? જો હું એવું માનું છું કે રંગભૂમિ અથવા ડ્રામા અને કવિતા ક્યાંય અલગ નથી, એક મહાકાવ્ય છે ડ્રામા એની રીતે. તો ત્યારે કલાપી જેવા કવિઓ હતા ત્યારે અનેક એ યુગમાં કવિ થયા, નરસિંહ મહેતાથી લઈને રમેશ પારેખ સુધી અને ચિનુ મોદીથી હું કહીશ કે હરદ્વાર ગોસ્વામી સુધી, તમામ યુગમાં એ રીતે કલાપી ક્યાંક જીવંત રહ્યા જ છે. દરેક અંદાજે બયા કલાપીએ જે વાત કરી છે તે જ કવિ હરદ્વાર ગોસ્વામી એની કવિતાઓમાં એ ખુમારી લઈને આવે છે. એટલે મને એમ લાગે છે કે સાંપ્રત સમયમાં પણ આપણી પાસે એ વારસો જળવાયો છે, છે અને આગળ ઉપર પર રહેશે. જી, ખૂબ જ સરસ. એટલે જે છે એ વારસો જાળવવો જોઈએ. હવે તો એમ પણ તમામ જગ્યાએ આપણે જોઈએ છીએ, આપ બંને પણ ખૂબ સારી રીતે જાણતા છો, આપણે તમામ લોકો હવે ઇતિહાસને ખૂબ જ પસંદ કરવા લાગ્યા છીએ અને ઇતિહાસના જે મૂવી બની રહ્યા છે તે અત્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોને ખ્યાલ આવી રહ્યો છે. એટલે આ એક અલગ તરીકેનો જે વે છે કે લોકોને ઇતિહાસ વિશે ઇન્ટરેસ્ટ જગાવવા માટેનો, એનો તો એમાં પણ ક્યાંક સફળતા મળી છે હરદ્વારજી? તે સાથે સાથે જ તેમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં એ જે પ્રકારનું યોગદાન, જે પ્રકારની સાહિત્યિક દ્રષ્ટિ તેમણે કેળવી હતી, તેમના કોઈ એવા એવી ઘટના એવા બનાવો વિશે આપ થોડી અમને જાણ કરશો? બિલકુલ રેશ્માજી, બહુ જ બધા ઉદાહરણો છે એમની સાહિત્યિક સજ્જતા માટેના. અભ્યાસ એમણે માત્ર 5 ધોરણ સુધી ભલે કર્યો પણ એમની 6ઠી ઇન્દ્રિય ખુલી ગઈ હતી. એટલે એમણે જ્યારે ગઝલ લખવાનું નક્કી કર્યું અને ગઝલ એ મૂળ ગઝાલા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અરબસ્તાનનું એક સુંદર હરણ જેના શિંગ બહુ જ સુંદર હોય છે અને શિંગ પર જેને બહુ મોટું અભિમાન હોય છે, એ જ્યારે નદી કિનારે તળાવમાં જાય છે ત્યારે કલાકો સુધી એ તળાવમાં એ શિંગને જોયા કરે છે, એ પોતાના પર જ મુગ્ધ થાય છે, એટલા સુંદર એના શિંગ હોય છે. પણ એ જ શિંગ જ્યારે શિકારી એની પાછળ પડે છે અને ત્યારે એ જાડીમાંથી પસાર થવા જાય છે ત્યારે શિંગ એમાં ભરાઈ જાય છે અને એ જ એનું બાધક બને છે. એટલે જે તમારી વિશેષતા હોય છે એ જ મર્યાદા બનીને આવતી હોય છે. તો એ જ્યારે જાડીમાં ફસાઈ જાય છે અને પછી જે ચીસા ચીસ કરે છે, જબરજસ્ત ચીસ કરે છે, લગભગ એની ચીસ આખા જંગલમાં સંભળાય છે, એનો આર્તનાદ, એટલે એવું કહેવાય છે કે ગઝલમાં પણ એ ચીસ આવી જોઈએ, એટલે એ પીડા એ વેદના આવવી જોઈએ. તો એ ગઝલ લખવાનો એમણે પ્રારંભ કર્યો ત્યારે એણે બકાયદા રીતસર ઉર્દુ ભાષા, અરબી ભાષા ના શિક્ષકોને બોલાવી અને એનું શિક્ષણ લીધું અને પછી ગઝલ તરફ આગળ વધ્યા. કેટલીક કિંવદંતીઓ છે જે ખોટી છે અને એ હોતી જ હોય છે મોટા વ્યક્તિઓ પાછળ, અને અચાનક જ મોટી સફળતા જ્યારે કોઈને મળે ત્યારે આપણા સમાજનું આ એક કાર્ય છે અથવા તો એ પ્રવૃત્તિ છે. ઉર્દુનો બહુ હિન્દીનો સરસ શેર છે કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ,
તો આપણે બધા ક્યાં શું એટલે લોકો કેટલીક એવી વાત છે કલાપી વિશેની ખોટી અને બિલકુલ ખોટી છે કે એ કવિતાઓ લખાવતા હતા. ના, એ ક્યારેય એમણે એવું ક્યારેય કર્યું નથી. અને જોકે હવે સમય સાબિત કરી બતાવ્યું છે. હા, એ વિદ્વાનોને બોલાવીને એની ચર્ચા ચોક્કસ, એને કોઈક ક્ષોભ નહોતો કે આ કવિતા જુઓ આમાં કંઈ કશું કહેવા જેવું છે, આમાં કંઈ તમને એવું લાગે છે. તો એ વિદ્વાનો એ સમયમાં જાણીતા આપણા બધા સર્જકો જે માઇલસ્ટોન સર્જક બધા હતા, કાંતથી માંડીને એ બીજા બધા ગોવર્ધનરામ ત્રિપાઠી, એમની સાથે ગુફ્તગુ કરતા હતા. અને એ એમાંથી એમને જે યોગ્ય લાગે, અને એમાં કોઈ એવો એ રાજાનો કોઈ અહમ નહોતો, અહમ નહોતો બિલકુલ બિલકુલ નહીં, કે એ તમે કહો છો તો એ સ્વીકાર્ય છે. તો આ આ આવી સજ્જતા સંસ્કૃત શીખ્યા, વિચાર કરો, સંસ્કૃત ભાષાનું ખૂબ એમણે સરસ એમની પાસે એ જ્ઞાન એમણે શિક્ષકો પાસેથી લીધું. એટલે અંગ્રેજી પણ શીખ્યા, અંગ્રેજી પણ એમણે બધા શિક્ષકોને બોલાવીને, એટલે આ પ્રકારની સજ્જતા, એટલે એમને એમ સીધો કોઈ પ્રકારનું કંઈ કલમ ઉઠાવી નથી, એમણે એક સજ્જતા તપ કર્યું છે. તો દર્શક મિત્રો, જે પ્રકારે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપી તેમની વિશે ચર્ચા કરી, મહત્વની બાબત કે આજે પણ તેમને આપણે યાદ કરીએ છીએ, ઘણી બધી એવી પંક્તિઓ, ઘણી બધી એવી કવિતાઓ, ઘણા જે અલગ અલગ રીતે અત્યારે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, પણ હકીકતે જે પ્રકારે લખાયેલા છે, જે સમયે લખાયેલા છે, એટલે એક વિચારવાની જરૂર છે. અને જે લોકો સાહિત્યમાં ખાસ કરીને રસ ધરાવતા હોય તે લોકોને જરૂરથી અભ્યાસ કરવો જરૂરી છે કે તે સમયમાં જો એવા પ્રકારની લાગણી, એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો, તો આજના સમયમાં આપણે આટલી ફેસિલિટીઝ છે, આટલી બધી ટેકનોલોજી છે, તો શું ના કરી શકીએ. તો જરૂરથી આપણે આપણા કવિઓને, આપણા લેખકોને જે પણ છે તેમને વાંચવા જોઈએ, અને તેમના વિશે જાણીને આપણે આપણા ભવિષ્યની એક કેડી કંડારી શકીએ છીએ. આ તમામ પ્રકારની ચર્ચામાં મારી જોડે મનીષ પાટડિયા અને હરદ્વાર ગોસ્વામી જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. Thank you.